ભગવાનનું શાસન છદ્મસ્ત માટે કે જ્ઞાની માટે, અધૂરા માટે કે પૂરા માટે? ભગવાનનું શાસન કોના માટે? કેવળ જ્ઞાની માટે ભગવાનનું શાસન કરવું? કેવળ જ્ઞાની માટે ગૌરવ સાચવવા પૂરતું ભગવાનનું શાસન? કેવળ જ્ઞાની માટે પોતે શાસનથી તર્યા છે માટે ઉપકાર રૂપે ભગવાનનું શાસન? કેવળ જ્ઞાની માટે સમાવસણમાં, ભગવાનના સમાવસણમાં શા માટે કેવળ જ્ઞાની જાય, એ સ્થાન સાંભળવા જાય? કેવળ જ્ઞાની ભગવાનના શાસનમાં શા માટે જાય? પોતાના ઉપર શાસનનો ઉપકાર છે એ બાળ જીવોને બતાવવા માટે, કે હું તર્યો છું શાસનથી માટે, શાસન મારા માટે ઉપકારી છે. એટલે કેવળ જ્ઞાનીઓ પણ ભગવાનને નમસ્કાર કરે કે તીર્થને નમસ્કાર કરે, એ હરખા હોય. કોને નમસ્કાર કરે? કેમ કે તીર્થ એ મારું તારણાર હતું. સામાન્ય તારણાર ભગવાનનું તારણાર કોણ? ભગવાનનું તારણાર કોણ? તીર્થ. કેવળ જ્ઞાનીનું તારણાર કોણ? તીર્થ. એટલે ભગવાન નમો તીર્થ શકે, કેવળ જ્ઞાની નમો તીર્થ શકે, બાકી બધા શું કે? બાકી બધા શું કે? નમો તીર્થ પણ કે, અને પોતાનાથી ચડિયાતા જે કોઈ હોય એ બધાને નમસ્કાર કરે. એટલે પ્રવચન ચાલુ થાય ત્યારે શું કહેવું પડે? વંદન કર્યા પછી શું કહેવું પડે? નમો તીર્થસ્થ. તીર્થ છે તો દેશના છે, દેશના છે તો જ્ઞાન છે, જ્ઞાન છે તો તમને મળે. ના યશ નો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.